બધા પ્રાણીક પદાર્થોમાં કેટલીક શાકભાજી એવી છે જે ખૂબ ખૂબ વધારે પ્રાણીક હોય છે. તે તમને પ્રચંડ ઉર્જા પૂરી પાડે છે, સાથે જ તે તમારી ચેતાઓને ખૂબ જ શાંત રાખે છે. આ બધી વસ્તુઓ ફક્ત એ લોકો માટે સુસંગત છે જેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે પોતાનું જીવન વધુ સારું કરવું, થોડું વધુ સારું પ્રદર્શન કરવું, કઈ રીતે જીવનના અન્ય પરિમાણોને ખોલવા. યોગિક પરંપરામાં આપણે ખોરાકને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ, પોઝિટિવ પ્રાણીક આહાર, નેગેટિવ પ્રાણીક આહાર અને ઝીરો પ્રાણીક આહાર. પોઝિટિવ પ્રાણ એટલે જ્યારે તમે તે આરોગો છો ત્યારે તે સિસ્ટમમાં અમુક પ્રાણ ઉર્જા ઉમેરે છે. નેગેટિવ પ્રાણીક આહાર તમારી સિસ્ટમમાંથી ઉર્જા ખેંચી લે છે. ઝીરો પ્રાણીક નથી ઉમેરતું કે નથી ખેંચી લેતું, તે સ્વાદ અને સુસ્તી માટે ખવાય છે. એટલે ઇફ યુ ઈટ પોઝિટિવ પ્રાણીક ફૂડ, એનર્જી વિલ રિવર્બરેટ ઇન અ ડાયનેમિક વે. જો તમે પોઝિટિવ પ્રાણીક આહાર લેશો તો ઉર્જા સક્રિયતાથી સ્પંદન કરશે. ખાસ કરીને કેટલીક વસ્તુઓ જે ખૂબ જ પ્રાણીક હોય છે તે છે પેઠાનું સફેદ કોળું. એ ખૂબ ખૂબ પ્રાણીક હોય છે. મને લાગે છે કે આજકાલ તમે ફક્ત તેને તમારા ઘર આગળ લટકાવો છો કે ત્રણ રસ્તે ફોડો છો અને ભેંસને ખવડાવો છો, પણ તમે નથી ખાતા. ના, આ ખાવા માટે છે, કારણ કે આ વનસ્પતિમાં એટલી ઊંચી પ્રાણીક ઉર્જા રહેલી છે કે તમે તેને તમારા ઘરની આગળ મૂકો છો જેથી ત્યાં સરસ ઉર્જા રહે. પણ જો તેમાં આટલી બધી ઉર્જા હોય તો શું તે તમારી અંદર નાખવું સારું નહીં હોય? તેને તમારી અંદર નાખવું સારું રહેશે, ખાસ કરીને જો તમે આના પર ઘણા બધા પ્રયોગો થયા છે. જો તમે દરરોજ એક ગ્લાસ કોળાનો જ્યુસ પીઓ તો તમારા શરીરમાંના કેન્સરના કોષોની સંખ્યા નાટ્યાત્મક રીતે ઓછી થઈ જાય છે અને તમે સ્પષ્ટપણે જોશો કે તમારી બુદ્ધિની તીવ્રતામાં વૃદ્ધિ થશે. ખાસ કરીને બાળકોએ આ સફેદ કોળાનો જ્યુસ પીવો જ જોઈએ. દરરોજ કોળું લેવાથી તમે જોશો તમારું મગજ વિશિષ્ટ રીતે વધુ સ્પષ્ટ અને તીક્ષ્ણ લાગશે. આ કોળું ખાવાના થોડા જ અઠવાડિયાઓમાં ધ્યાનમાં આવશે. તમે જોશો સવારે તમે કોફી પીઓ છો તે તમને ઉર્જાની સાથે વ્યાકુળતા આપે છે. તમે એક ગ્લાસ કોળાનો જ્યુસ પીઓ તે તમને અઢળક પ્રમાણમાં ઉર્જા આપશે, સાથે જ તે તમને ખૂબ ખૂબ શાંત રાખશે. વ્યક્તિએ જેટલું બને તેટલું તેનું સેવન કરવું જોઈએ. પણ તમારામાંથી એવા લોકો જે અસ્થમાથી પીડાય છે, જે તાવ અને ઉધરસનો કોટો છે, તેવા લોકો જો કોળાનું જ્યુસ પીએ તો કદાચ તરત જ તેમને તાવ આવી જાય, કારણ કે તે સિસ્ટમને ઠંડી કરી દે છે. તો જો એવી કોઈ સમસ્યા હોય તો તેવા લોકોએ કોળાના રસમાં હંમેશા થોડું મધ કે મરી નાખીને લેવો જોઈએ. આ કોળાની ઠંડુ પડવાની અસરને અમુક હદ સુધી ઓછી કરી દે છે. જ્યારે આપણે જીવન ટકાવી રાખવા માટે ખાતા હતા ત્યારે આપણે જે હાથમાં આવ્યો તે ખાધો. હવે જ્યારે આપણી પાસે વિકલ્પો છે ત્યારે આપણે શરીર માટે જે સૌથી શ્રેષ્ઠ હોય તે જ પસંદ કરવું જોઈએ. જો આપણે આવી રીતે પસંદ નહીં કરીએ તો આપણે ગમે તેમ પણ જીવીને જતા રહીશું. આ બધી જ વસ્તુઓ ફક્ત તે લોકો માટે સુસંગત છે જેઓ પોતાનું જીવન વધુ સારું કરવા માટે, થોડું સારું પ્રદર્શન કરવા માટે, જીવનના બધા પરિમાણોને કઈ રીતે ખોલવા તેના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જો તમારો આશય આવો હોય તો તમે કયા પ્રકારનો ખોરાક કે ઈંધણ આ મશીનમાં નાખો છો તે ખૂબ ખૂબ અગત્યનું છે.